साइकिलिंग लवर्स डिस्सा ने बंसरी चश्माघर डिस्सा द्वारा आयोजित लॉन्ग डिस्टन्स राइड 21 દિવસની યોજવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના તમામ રાઇડર્સ મિત્રોએ ભાગ લીધો હતો, જેમાં 18 મિત્રોએ ભાગ લીધો હતો અને બધાએ 21 દિવસમાં 11,000થી પણ વધુ કિલોમીટર સાયકલિંગ કરી હતી, જેમાં નરેશ આચાર્યે 1,777 કિલોમીટર રાઇડ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગોપાલ પ્રજાપતિએ 1,400 કિલોમીટર રાઇડ કરી બીજો નંબર મેળવ્યો હતો અને અમિત ઠક્કરે 1,250 કિલોમીટર રાઇડ કરી ત્રીજો નંબર મેળવ્યો હતો, જ્યારે ચોથા નંબરે પાલનપુરના અશ્વિન પ્રજાપતિએ મેળવ્યો હતો. બીજા મિત્રોએ પણ ખૂબ સારો સાથ સહકાર આપી ચેલેન્જની સુંદરતા વધારી હતી. ગ્રુપનો ઉદ્દેશ્ય લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો હેલ્થ માટે જાગૃત થાય અને ફિટ રહે. આ સાથે સાથે ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાના સૂત્ર સાથે અનેક કાર્યક્રમો અપાયા છે. ગ્રુપ દ્વારા અનેક કાર્યક્રમો જેવા કે વ્યસનમુક્તિ, અંગદાન જેવા કાર્યક્રમો કરેલા છે. આ સાથે સાથે ડિસ્સાથી અંબાજી, સાળંગપુર, ઉદયપુર, સુંધાજી જેવી રાઇડ પણ કરેલી છે. સાઇકલિંગ લવર્સ ગ્રુપની આજે ઇવેન્ટ ચાલુ હતી, એની અંદર 1700 કિલોમીટર મેં ચલાવી અને ફર્સ્ટ પર પહોંચ્યો છું. સાઇકલિંગ લવર ગ્રુપ આખું અમારું 21 જણનું હતું. 21 જણના ગ્રુપમાંથી ફર્સ્ટ નંબર મારો આવ્યો છે, સેકન્ડ નંબર જેડીનો આવ્યો છે, થર્ડ નંબર અમિતનો આવ્યો છે. આમ કરીને અમે 3 વિનરો બન્યા છીએ. આ પંચી ચશ્માઘર તરફથી આયોજિત કરવામાં આવ્યું હતું અને આ આયોજિતમાં અમને ખૂબ આનંદ થયો છે. મારા માતા કી જય.